વડોદરામાં મુખ્યમંત્રીના હસ્તે 730 કરોડના વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ફાયર બ્રિગેડ વિભાગ માટે 81 મીટર ઊંચી જઈ શકે તેવી નવી હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મનું પણ ફ્લેગ ઓફ કરી મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2024-25નું બજેટ જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે આ અંગે ઘોષણા કરવામાં આવી હતી કે શહેરમાં બહુમાળી ઇમારતોમાં તાત્કાલિક અને ટૂંક સમયમાં આગ બુઝાવવાની કામગીરી થઈ શકે તે માટે 23 કરોડના ખર્ચે 81 મીટરની ઊંચાઈ ધરાવતી હાઇડ્રોલિક પ્લેટફોર્મ વ્હીકલ થોડા સમયમાં વડોદરાને મળી જશે. આમાં 50% ખર્ચ વુડા આપવાનું છે. બજેટમાં એવી પણ જાહેરાત કરાઈ હતી કે ફાયર સર્વિસને સુદૃઢ કરવા એક મિની ફાયર ટેન્ડર 80 લાખના ખર્ચે વસાવવામાં આવશે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.